ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ હોય ત્યારે દિવસભર રાજકોટ ખાતે કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં મુખ્યમંત્રીએ કાલા રોડ પર વાગોડર રોડ ખાતે રાજકોટ મહાનગરપાલિકા તથા સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે મિયાવાકી ફોરેસ્ટનું અર્પણ કરવામાં આવ્યું હતું। વિજયભાઈએ તેમના 65મા જન્મદિવસ નિમિત્તે મિયાવાકી ફોરેસ્ટમાં 8,358 ચોરસ મીટર જગ્યામાં જુદા જુદા 6 બ્લોકમાં કુલ 23,725 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। શહેરમાં હરિયાળીનો વ્યાપ વધે તેમજ શહેર પ્રાકૃતિક બને તેવા હેતુથી શહેરના પશ્ચિમ વિસ્તારના ન્યારી ડેમ 1ના નીચાણવાળા ભાગે રાજ્ય સરકાર તરફથી ફાળવેલ 19 હેક્ટર જમીન કે પથરાળ અને શુષ્ક પ્રકારની હોય આ જમીનના વિસ્તારમાં 2006માં પ્રારંભિક તબક્કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કામગીરી હાથ ધરાઈ હતી। અહીં આ વિસ્તારના અંદાજે 2 એકર જેટલી ખાલી જગ્યાના પથરાળ ભાગોએ જુદી જુદી જાતના 26,000 વૃક્ષ, ક્ષય લતાઓ વગેરે પ્રકારના વૃક્ષો મિયાવાકી થીમ આધારિત ફોરેસ્ટના ભાગે વાવેતર કરવામાં આવ્યું હતું। અહેવાલ દીપક રાઠોડ। મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી માન્ય શ્રી ઈશ્વરભાઈ, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ, આપણા સાંસદ માનજી મોહનભાઈ, ધારાસભ્ય ગોવિંદભાઈ, અરવિંદભાઈ, લખાભાઈ, કમલેશભાઈ, નીતિનભાઈ, ઉદયભાઈ, વિનુભાઈ, પુષ્કરભાઈ, ભાનુબેન, દર્શિતાબેન, અધિકારીશ્રીઓ, સદભાવના ટ્રસ્ટના આપણા ભાઈ શ્રી વિજયભાઈ ડોબરિયા, શ્રી વરસાણી, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ તો આપ સૌએ જન્મદિવસ નિમિત્તે મને જે શુભકામનાઓ પાઠવી છે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ઋણ સ્વીકાર કરું છું। રાજકોટ કોર્પોરેશનને અભિનંદન આપું છું કે આજે ન્યારીની ડાઉન સ્ટ્રીમમાં મિયાવાકી આખું ફોરેસ્ટ જે ઊભું થઈ રહ્યું છે અને લગભગ 24,000 ઝાડ જન્મદિવસને જોડીને આજે જે વૃક્ષારોપણ થયું છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજી અને ન્યારી એ રાજકોટની ઓળખ છે, એમ કે આજીનું પાણી પીધું છે। આજી અને ન્યારી બંનેની ડાઉન સ્ટ્રીમમાં આ પ્રકારના જંગલો જે ઊભા કરવામાં આવી રહ્યા છે, ત્યાં રામવન થયું છે, અહીંયા પણ વનનું નામ કોર્પોરેશન વિચારે અને સારું નામ જોડીને સિમેન્ટ કોન્ક્રીટના શહેરોના જંગલ વચ્ચે વૃક્ષોના જંગલ ઊભા કરવા જે અશક્ય કામને શક્ય બનાવ્યું છે એ આજના સમયની માંગ છે। કોરોનાના કપરા કાળમાં ઓક્સિજનનું મહત્વ આપને બધાને સમજાઈ ગયું છે। એક એક બાટલા માટે દોડાદોડી થતી હતી અને આ ઓક્સિજન પ્રાણવાયુ